స్మితరుచిర పూర్ణేందువదన ప్రఫుల్లం భోజన్మ ఛదసదృశ సోవక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓమయ అవతారిణి శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદી ગ્રંથની અંદર પદ 60 એની અંદર એમ કહે છે કે જેને ભગવાનના ધામનો ને ભગવાનની મૂર્તિના સુખની અંદર ઉત્સાહ આવ્યો છે એને આ જગતના તમામ સુખમાંથી પ્રીતિ તૂટી ગઈ છે. પ્રભુપદની અંદર જેને પ્રેમ લાગ્યો છે એને બધી જ ભૂખ ભાંગી ગઈ છે. આ લોકના સુખની આશાઓ જેને છૂટી ગઈ છે અને જેની વૃત્તિ ખરેખર ભગવાનની મૂર્તિમાં ચોંટી ગઈ છે, અક્ષરધામમાં લાગી ગઈ છે, એનું મન એવો મહાસુખને જોઈને બીજે ક્યાંય માનતું નથી. એનું મન હંમેશા ભગવાનના ચરણારવિંદની અંદર વિટાયેલું રહે છે. એની વૃત્તિ હંમેશા ભગવાનના સ્વરૂપમાં ચોંટેલી રહે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવું મને સદાય વર્તે છે એટલે હું સદાય આનંદમાં છું. આવું સ્વામીએ પોતાના વૃત્તાંત દ્વારા આપણે મહારાજમાં કેવું મસ્ત થવું એ કીધું છે. આગળ સ્વામી પદ 61ની અંદર લખે છે, મોહી રહ્યા જેને મુનિરાજ તાજતન સુખ કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી ફસવું જે ફંદ માય, એવું નથી રાખ્યું એને કરવું રાખ્યું નહીં કાય, તલ એક બાર તેને નજર પહોંચાડી છે નેક, સાબાસ સમજન એની મતી પહોંચી ગઈ છે એક, હું બલિહારી તેની જોડે આવે કહો કોણ, વાત વિચારી જોઈ નિષ્કુળાનંદ એવું જોન કહે ધન્ય સંત સોઈ, જોઈ નિષ્કુળાનંદ એવું જોન કહે ધન્ય સંત સોઈ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદીના પદ 61ની અંદર એમ લખે છે, ભગવાનની અંદર જે મસ્ત થઈ ગયા છે, ભગવાન તરફ જેની વૃત્તિઓ ચોંટી ગઈ છે, જગતના સુખમાંથી જેને પ્રીતિ તૂટી છે, જગતના સુખ દેખાય છે એમાં કેવળ દુઃખ છે, આવા નિર્ધાર કરીને આત્યંતિક કલ્યાણના માર્ગે આગળ ચાલેલા જે ભગવાનના મહામુનિ, ભગવાનના મહાસંત, ભગવાનના મહાભક્ત,
એવા જે છે એવાની અહીં વાત લખે છે. સ્વામી આ પદની અંદર એવાને શાબાશી આપે છે, સ્વામી આ પદની અંદર એવાના વખાણ કરે છે, સ્વામી આ પદની અંદર એવા સંતો ભક્તો એને સ્વામી સંપૂર્ણ સંતપણું અને ભક્તપણાનું બિરુદ આપે છે, સર્ટિફિકેટ આપે છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું, ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ન રહે એ તો ભગવાનનો ભક્ત જ નહીં. પ્રથમના 44માં બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું સ્વરૂપ ને વૈરાગ્યનું સ્વરૂપ મહારાજને સ્વામી વચ્ચે થોડા વાટાઘાટો થાય છે એમાં મહારાજે સ્વામી તો મોટા પુરુષ છે સ્વામીએ જાણી જોઈને સ્નેહમાં વૈરાગ્યનું નિરૂપણ કરી દીધું. શ્રીજી મહારાજ કે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં, તમે કીધું એ તો વૈરાગ્યનું સ્વરૂપ છે. સ્વામી કે મહારાજ જગત તરફ વૃત્તિ રાખવી કઠણ નથી ને ભગવાનમાં રાખવી કઠણ પડે છે. શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તને તો ભગવાનમાં વૃત્તિ રાખવી એ સહજ થઈ જાય, એની એ કઠણ ના પડે. ભગવાનના ભક્તને ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ રાખવી કઠણ ના પડે, એને તો જગતની અંદર વૃત્તિ રાખવી કઠણ પડે, કારણ કે એ ભગવાનનો ભક્ત છે. પેલામાં તો સહેજે રહે છે, જગત તરફ વૃત્તિ સહેજે રહે છે અને ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ રહેતી નથી. મહારાજ કે ભગવાનનો ભક્ત જ નહીં જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ના રહે, એને તો જગત તરફ રાખવી કઠણ પડે. એને એમ થાય કે મારે જગતની અંદર ભળવું હશે તો કેવી રીતે ભળીશ, મારે જગતમાં વૃત્તિ રાખવી હશે તો કેવી રીતે રાખીશ. એને કઠણ જગત તરફ રાખવી પડે, ભગવાનમાં રાખવી ન પડે, આવું વચનામૃત કહે છે. એ જ નિષ્કુળન સ્વામી કહે છે, મોહી રહ્યા જેને મુનિરાજ તાજ તન સુખ કરી. જે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનના મોટા સંતો ને મોટા ભક્તો સદાય મોહી રહ્યા છે. મોહ તો બધાને હોય, સામાન્ય જીવને પણ મોહ હોય અને ભગવાનના મોટા પુરુષોને પણ મોહ હોય, પણ મોહ મોહમાં ફેર છે. ઓલાને જગત તરફનો મોહ હોય, ભગવાનના મોટા સંત અને મોટા ભક્તને ભગવાનની મૂર્તિનો મોહ હોય, એને ભગવાનના ધામનો મોહ હોય, એને અનાદિ મુક્તપણાનો મોહ હોય. કારણ કે મોહ જ્યાં થાય ત્યાં જ ખેંચાણ થાય, મોહમાં જ ખેંચાણ રહેલું છે. જ્યાં મોહ ન થાય ત્યાં ખેંચાણ ન થાય, જ્યાં ખેંચાણ ન થાય ત્યાં એને મેળવવા પ્રવૃત્તિ ન થાય. જે પદાર્થ વસ્તુ વ્યક્તિ ક્રિયા સ્થાન પદ પ્રતિષ્ઠા માન મોટપ જે કોઈ પદાર્થ માત્ર જેટલા છે, ક્રિયા માત્ર જેટલી છે, સ્થાન માત્ર જેટલા છે, વ્યક્તિ માત્ર જેટલા છે, જ્યાં મોહ વ્યાપે એને મેળવવાની ઈચ્છા થાય, એને પામવા માટેની ઈચ્છા થાય, એને પાસે રાખવા માટેની ઈચ્છા થાય, આ બધું મોહ છે. પણ જ્યારે ભગવાનની મૂર્તિનો મોહ જાગે, શ્રીજી મહારાજ એવા સર્વોપરી ભગવાન છે ને, વ્યસન શબ્દને પણ જે આધ્યાત્મિકતામાં લઈ લે છે, વ્યસન શબ્દ સહજ રીતે સમાજની અંદર વ્યસન શબ્દ એવી રીતે પ્રયોજાતો હોય કે વ્યસન એવો શબ્દ આવે એટલે એ શબ્દ હંમેશા કુપાત્ર જેવો શબ્દ કહેવાય. વ્યસન શબ્દ એટલે દરેકને એમ લાગે કોઈને દારૂનું વ્યસન હશે, કોઈને તમાકુનું વ્યસન હશે, કોઈને બીજા કોઈ જે કોઈ એવા કેફી પદાર્થો આવતા એના વ્યસન હશે. વ્યસન શબ્દની સાથે સીધો સંબંધ થઈ જાય છે તમાકુ દારૂ બીજા કેફી પદાર્થો અફીન આદિકનો સીધો સંબંધ થઈ જાય છે. વ્યસન શબ્દ એટલો મૂકવામાં આવે એટલે એની આજુબાજુનું આખું સર્કલ એક પણ હારી વસ્તુનું ના હોય, આ વાત તો નક્કી છે. વ્યસન શબ્દ એકલો લખાય એટલે એની આજુબાજુ આખું કુંડાળું જેટલા કેફી પદાર્થો આ દુનિયામાં છે જેના દ્વારા માનવ જાતનું પતન થઈ રહ્યું છે એવા તમામ પદાર્થો એની આજુબાજુ કુંડાળું ફરવા લાગે, એવા વ્યસન શબ્દને
શ્રીજી મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં એવી રીતે પ્રયોગ કર્યો, જેટલા સ્વભાવ માત્ર છે એનો નાશ કરવો હોય, ગમે એવો કઠણ સ્વભાવ હોય, ગમે એવી કઠણ વાસના હોય, ગમે એવી કઠણ પ્રકૃતિ હોય, પણ કોઈ જીવાત્માને પોતાની એ વાસનાને છોડી દેવી છે બહુ કઠણ છે, અતિ કઠણ છે, તૂટે ના એવી વાસના છે, કોઈ દિવસ છૂટે ના એવો સ્વભાવ છે, ક્યારેય જાય ને એવી પ્રકૃતિ છે, પણ એ પ્રકૃતિ સ્વભાવ અને વાસના એટલી કઠણ અને એટલા ઊંડા મૂળવાળી હોય, એને જો નિર્મૂળ કરવી હોય તો કયો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ કે જેવી ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું હોય, વ્યસન શબ્દને પણ શ્રીજી મહારાજ આધ્યાત્મિક મૂલ્યોના ઊંચામાં ઊંચા સ્થાન ઉપર લઈ ગયા છે, કઠણમાં કઠણ સ્વભાવને ટાળી નાખે, વ્યસન હોય, કયું વ્યસન પણ? તો કે સંતની સેવા કર્યાનું વ્યસન. જે વ્યસન શબ્દની આજુબાજુમાં તમાકુને દારૂ જ ફરતા હતા, એ વ્યસન શબ્દની બાજુમાં સંતની સેવા આવો શબ્દ લાગુ પડી જાય, એ વ્યસનની બાજુમાં મૂર્તિની અંદર ઉતર ચઢ કરવાની વૃત્તિ એવું ટાઇટલ લાગુ પડી જાય, એ વ્યસન શબ્દની અંદર રાત ને દિવસ ભજન કરવાનું વ્યસન આવું ટાઇટલ લાગુ પડી જાય, એ વ્યસન શબ્દની બાજુમાં સત્શાસ્ત્રોનું શ્રવણ અને મોટા સંતોની કથા વાર્તાનું શ્રવણ, કીર્તન ભક્તિ કરવાનું વ્યસન, આવા બધા વ્યસનો લાગુ પડી જાય, એ વ્યસન શબ્દ જે સમાજની અંદર સમાજને જે હાવ ખલાસ કરી નાખવાવાળો શબ્દ છે, એ જ શબ્દને શ્રીજી મહારાજે સમાજને આ લોકમાં તારીને પરલોક સુધી અક્ષરધામના મુક્ત પદવી સુધી એ જ વ્યસન શબ્દથી શ્રીજી મહારાજ પહોંચાડી શકે છે. જે સમાજની અંદર જે વ્યસન શબ્દ સહજ રીતે આવો થઈ ગયો છે, એને શ્રીજી મહારાજ એ જ શબ્દને લઈને ઠીક અક્ષરધામ સુધી પહોંચાડી શકે છે. આ દુનિયાની અંદર દીવાના અને મસ્તાના બે શબ્દ છે, જગતની અંદર ક્યાં કઈ જગ્યાએ વપરાય છે, કેવી રીતે વપરાય છે, કઈ કઈ જગ્યાઓએ એનો ઉપયોગ થાય છે, એનાથી આખો સમાજ પરિચિત હોય. પણ એ દીવાના અને મસ્તાના શબ્દ શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કે અમે જ્યારે ભગવાનનું ભજન કરતા હોઈએ ત્યારે દીવાના થઈ જવાય છે, ત્યારે મસ્તાય આવી જાય છે. જગતની અંદર સહજ રીતે એ શબ્દ એના માટે જ, જ્યાં જગતમાં વપરાતો એના માટે જ બન્યો છે એવું કહેવાનો અર્થ નથી, પરંતુ એ શબ્દનો જાજો પ્રયોગ કેવો છે, એની જગ્યાએ શ્રીજી મહારાજે એ જ શબ્દોનો પ્રયોગ ભગવાનની મૂર્તિમાં મસ્ત થવા માટે કર્યો. જે શ્રીજી મહારાજનું વિઝન છે, જે શ્રીજી મહારાજની ફિલોસોફી છે, જે શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાયો છે, એટલા ગજબના છે કે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે કોઈને ન સ્વીકારવા હોય તો એ સ્વીકારવા પડે એવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ છે, એવી શ્રીજી મહારાજનો ઉપદેશ છે, એવા શ્રીજી મહારાજના જીવન ચરિત્રો છે, એવો શ્રીજી મહારાજે તૈયાર કરેલો સમાજ છે. એવા મોટા મહારાજ એ જેને મળે, એવા મોટા મહારાજના સિદ્ધાંતો જેને જાણવા મળે, એવા મોટા પ્રભુના અભિપ્રાયો જેને સમજવા મળે, એને અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી કહે છે, હું સાબાસી એવા સંતને આપું છું, એવા ભક્તને આપું છું જેને તન સુખનો ત્યાગ કર્યો છે, શરીરનું સુખ જેને વાલું રાખ્યું છે, શરીરના સુખની અંદર જે લુપ્ત છે એવાને સ્વામી સાબાસી નથી આપતા. શરીરનું સુખ કહેતા શરીરને તોડી નાખવાનું છે અને દુઃખ આપવાનું છે એવું પણ નથી. ખાવું પીવું, સામાન્ય રીતે જીવન જરૂરિયાત, ઊંઘ આદિ લેવું એને શરીરનું સુખ નથી કહેવાતું, પરંતુ ભોગ વિલાસ જરૂરિયાત પૂરતું એ શરીરનું સુખ નથી. ગાડી લઈને જવું પડે, પેટ્રોલ પુરાવવું પડે, એમાં શરીર દ્વારા આત્યંતિક કલ્યાણનું કામ લેવાનું છે, સત્સંગની ને સમાજની સેવા કરવાની છે, તો એને જરૂરિયાત પૂરતી દવા આપવી, એને જમવાનું આપવું, એને ઊંઘ આપવી એ જરૂરી છે. પણ શરીરના સુખનો ત્યાગ એટલે અયાસી જીવન, વિલાસી જીવન,
એનો જેને ત્યાગ કર્યો છે, જેને સંસારના બધા જ વૈભવનો ત્યાગ કર્યો છે, દેહને દેહના સંબંધીને જેને ગૌણ કર્યા છે, એવા ભગવાનના સંતો ભક્તોને સ્વામી કહે છે સાબાસ છે. કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી. પોતાનું કામ કરી લેવું જોઈએ, વારે વારે આવો અવસર આવતો નથી, માટે પોતાનું કામ કરી લેવું જોઈએ. કયું કામ? તો કે જન્મને મરણથી રહિત થઈ જવું. કયું કામ? તો કે વાસનાને ટાળીને, એક કેવળ જગતની વાસનાને ટાળીને ભગવાનની મૂર્તિની વાસના જાગી જાય એવું થઈ જવું. શ્રીજી મહારાજ કહે છે અમારે કોઈ પ્રકારની વાસના નથી, તોય પણ આ પ્રેમાનંદ સ્વામી જેવા સાધુને મધ્યે કોઈ નિમિત્ત ઊભું કરીને પણ જન્મ ધરવો છે. શ્રીજી મહારાજ કે જન્મ ધરવો છે પ્રેમાનંદ સ્વામી જેવા સાધુને મધ્યે. ક્યાંય એમ ન કીધું કે કોઈ અષ્ટાંગ યોગ સાધેલા હોય એને મધ્ય જન્મ ધરવો છે, એમ ન કીધું કે હિમાલયની અંદર બહુ બધા તપસ્વીઓ તપ કરતા હોય ત્યાં મારે જન્મ ધરવો છે. પ્રેમાનંદ સ્વામી જેવા અમારા સ્વરૂપની અંદર જે ચોટેલા હોય, અમારા સ્વરૂપની અંદર જેને હેત હોય, અમારી મૂર્તિને વિશે જ જેનું મન સદાય રહેતું હોય, એવા જે ભગવાનના સંત જેની એક એક પળ અમારા સ્વરૂપના ચિંતનમાં જ જાય છે, એને મધ્ય જન્મ ધરવો છે. ભગવાન પણ એને સાબાસી આપે છે, કરી કરીને જીવને આ જ કરવાનું છે. ફરી ફેરો ના પડે, ફરી ફેરો ના પડે, ફરીથી આ જન્મને મરણના ચક્કરમાં ક્યારેય આવવું ન પડે. કોઈ કાળે આ દેહ મૂક્યા પછી બીજો જન્મ ધરવો ન પડે, એના માટે તકેદારી જરૂરી છે. હા, વાસના અંતકાળે કેટલી રહી ગઈ એ જન્મ નહીં ધરાવે. શ્રીજી મહારાજ કે લડતો લડતો મરવો જોઈએ. શ્રીજી મહારાજની શરત આટલી જ છે, મરતા પહેલા નિર્વાસનિક થઈ જાય તો જ, એવું શ્રીજી મહારાજનો સંપૂર્ણપણે એવો આગ્રહ નથી. હા, શરત ચોક્કસ છે, પણ એવો આગ્રહ નથી કે આવું. જો આગ્રહ હોત તો પ્રથમના 70માં એમ ના કે મહારાજ કે લડતા લડતા મરે તો સાબાસ છે, શું એનો ધણી નથી જાણતો કે આ તો લડતો હતો, એને સાબાસ છે. જેની કોરે આ ભગવાનને સંત મંડળ છે એનો જય થશે, આવા શ્રીજી મહારાજ શબ્દો ન કહેત. જો શ્રીજી મહારાજને સંપૂર્ણ આગ્રહ એવો હોત તો શરત ચોક્કસ મૂકી છે કે જેને મારે ધામમાં આવવું હોય પંચ વિષયની સંપૂર્ણ વાસના ટાળીને એકદમ ચોખ્ખા ચંદન જેવા થાજો તો મારા ધામમાં રહેવા છે, તો મારા ધામમાં લઈ જઈશ, શરત ચોક્કસ મૂકી છે. પણ આગ્રહ શ્રીજી મહારાજે સંપૂર્ણ એવો મૂક્યો નથી, કારણ કે મહારાજને ખબર છે મારે કળિયુગના જીવને કલ્યાણ આપવાનું છે. કળિયુગનો જીવ, એમાં પણ કેટલાક નવા આદરવાળા જીવ હોય, એને ઠેક મારા સુધી પહોંચાડવા હોય અને આની અંદર જો હું એને રાહત ના આપું તો એ કોઈ કાળે મારા સુધી નહીં પહોંચે, હિંમત હારી જશે. એટલે શ્રીજી મહારાજે રાહત કરી આપી કે તમે જીતી જ જાઓ એવું મને નથી, પણ તમે લડો અને લડતા લડતા મરો તો હું તમને સાબાશી આપું. લડતા લડતા મરો, જીત્યા તો જીત્યા, ન જીત્યા તો કાંઈ નહીં, પણ તમે લડ્યા ને એટલે તમારું કામ પછી હું પૂરું કરું. પણ તમે લડોય નહીં અને જીતોય નહીં, જીતોય નહીં લડોય નહીં, તો શ્રીજી મહારાજ કે ફરીથી પછી મારે બીજું આયોજન તમારી માટે કરવું પડે. માટે આપણે લડતા લડતા મરવું. જીતી ગયા તો શ્રીજી મહારાજ અતિ રાજી, ન જીત્યા તો પણ શ્રીજી મહારાજ પોતાનો રાજીપો આપણને આપે, પોતાનું ધામ આપણને આપે, પોતાના પ્રતાપે કરીને આપે, પોતાના પ્રતાપે પોતાની દ્રષ્ટિ વડે આપણને ચોખ્ખા કરી દે. પણ લડ્યા કરવું મહારાજને રાજી કરવા માટે, ફરીથી ફેરો પડે ને એવું આવે કરવું નથી, આવે કરવું નથી. સાધક જીવનમાં હતો ત્યારે ગુરુજી એક વાક્ય કીધેલું, બેટા છેલ્લો જન્મ માની આ છેલ્લી કોઠી,
હજુ એ પૂજ્યપાદ ગુરુજીના ભણકારાઓ સંભળાય કે જે ગુરુજીએ કીધેલા વાક્યો અમૃત વચનો બેટા માની છેલ્લી કોઠી કહેતા આ ગર્ભવાસના દુઃખમાં હવે ફરી આવવું નથી, આ છેલ્લો જન્મ. મોટાના શબ્દો એ ઘણીક વખત જે કાર્ય શાસ્ત્રોના મહાન મહાન લખેલા શબ્દો જે કામ ન આપે એ મોટાના અનુભવાત્મક સાદા શબ્દો આપતા હોય એવું મુમુક્ષુ માત્રને પોતાના જીવનમાં અનુભવાતું હોય. શાસ્ત્રોમાં બહુ ઊંચી વાત લખેલી હોય, સત્પુરુષોના લખેલા છે, પણ એ સત્પુરુષો પ્રત્યક્ષ સ્વરૂપે ન હોય, એ સત્પુરુષો પ્રગટ ચોક્કસ હોય પણ આપણી કેપેસિટી ન હોય કે સત્પુરુષોનો આપણે અનુભવ કરી શકીએ, જેના કારણે મનુષ્ય આકારે જે સત્પુરુષો પ્રગટ હોય એના સાદા શબ્દો પણ મુમુક્ષુ માટે મોટું ઔષધ છે. વેદો અને ઉપનિષદોની જે વાતો હોય એ વાતો મોટા અનુભવી સત્પુરુષના સાદા શબ્દોમાં આવી જતી હોય છે. જો આપણે વિચારીએ, જો આપણે ખરેખર ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે કે આટલા શાસ્ત્રોનું વાંચન કર્યા પછી જે કાર્ય થાય એ તો મોટા પુરુષોએ બે ચાર વાક્ય સાદા કહીને આપણને કરાવી દીધું હોય. જે કાર્ય કેટલું બધું વિચારે ત્યારે જગતનો મોહ તૂટે એ મોટા પુરુષો સહજ બે વાક્યની અંદર એ મોહને તોડાઈ શકે એ મોટાનું સામર્થ્ય છે. અહીંયા આગળ નિષ્કુળન સ્વામી લખે છે, ફરીથી ફેરો પડે નહીં એવું જેને કામ કર્યું છે ને, સ્વામી કે વાહ, મને એની ઉપર ગર્વ છે કે આને કામ ખરેખરું કર્યું છે. ફરી ફસવું એ ફંદ માય એવું નથી રાખ્યું એને, ફરી ફસવું એ ફંદ માય એવું નથી રાખ્યું એને. ફંદમાં ફરી ફસવું નથી, આ માયાની જાળમાં ફરી આવવું નથી. ફસાઈ ગયા, આ વખતે ફસાઈ ગયા તે ફસાઈ ગયા, અનેક જન્મો સુધી ફસાઈ ગયા તે ફસાઈ ગયા, પણ હવે બારી આવી છે, હવે દરવાજો આવ્યો છે, હવે તો નીકળી જ જવું છે બહાર, અને ફરી આમાં કોઈ દિવસ ફસાવું નથી. બર્મ્યુડા ટ્રાયંગલ જે કહેવાય છે ત્યાં આગળ ઘણા પ્લેનો નાશ પામ્યા હશે, ઘણા સ્ટીમરો નાશ પામ્યા હશે, કોઈ એને શોધખોળ કરવા ગયા હશે કે અહીં શું છે, તો એવા લોકો પણ નાશ પામ્યા હશે. આજે દુનિયા એવા એવા જે જે સ્થાનો હશે કે જે સ્થાનોની અંદર સહજ રીતે એનું રહસ્ય કોઈને ખબર નથી પડતી, અને ત્યાં અચાનક આવું બધું અકસ્માતો સર્જાતા હોય એવી જગ્યાઓએ વ્યક્તિઓ પછીથી જતા નથી, ફક્ત બોર્ડર બાંધી દીધી, આટલા એરિયાની અંદરથી કોઈ નીકળવું નહીં, આટલા એરિયામાં કોઈ જવું નહીં. ત્યાં આગળ શું થાય છે, કઈ ઘટના ઘટે છે એ બધું પછી અનુમાનિત અને પ્રમાણિત જે રીતે થતું હોય એ રીતે બધું એનું આખું એનાલિસિસ કરીને આખો રિપોર્ટ કરી દે, પણ પછી કોઈ એવું ના વિચારે કે ના ના આપણે તો હજુ જોઈને અંદર જવું છે કે આપણે જે રિપોર્ટ મૂક્યો છે એ જ પ્રમાણે છે, કંઈ ભૂલ છે. કારણ કે જોવે છે, આગળ જોયું, એક જણે હિંમત કરી એ ખલાસ થયો, બીજાએ હિંમત કરી એનો નાશ થયો, ત્રીજાએ હિંમત કરી એનો નાશ થયો, હવે પેલાએ વિચાર્યું કે આગળ 50 જણનો નાશ થઈ ગયો છે તો હું ગોતવા જઈશ તો આવું થશે, એના કરતાં આટલા એરિયામાંથી નીકળવું નહીં. ફસાઈ ગયા તે ફસાઈ ગયા, આગળ જે થઈ ગયું થઈ ગયું, પણ હવે નહીં. એવી રીતે આ જન્મ ને મરણના દુઃખની અંદર અનંત જીવો ફસાયેલા છે, અનંત જીવો, અનંત જીવો, કેટલા બધા જીવો ફસાયેલા છે જન્મ ને મૃત્યુની અંદર. તમે જો આમ આમ નજર કરો ત્યાં જીવ જ જીવ છે. એ બધામાંથી ભગવાને આપણી પર કૃપા કરી આપણને એવું સમજાયું છે ભગવાન ભજવા છે, આપણને એવું સમજાયું છે ભગવાનના ધામને પામવું છે, આપણને એવું સમજાયું છે ત્યારે હવે નક્કી કરીએ ફરી ફસવું નથી આ ફંદ માય, હવે મારે એવું નથી રાખવું કે જેનાથી આ ફંદની અંદર હું ફરીથી ફસું, ફરીથી જન્મ ને મૃત્યુના ચક્કરમાં આવું એવું મારે નથી રાખવું. બહુ દુઃખ થશે, બહુ દુઃખ થશે. ભગવાનનો ભક્ત કે ભગવાનનો કોઈ સંત ત્યાગાશ્રમમાં છે ને, ભગવાનનો કોઈ ભક્ત છે,
જો આપણે ગાફલપણું આ જન્મે રાખ્યું છે ને, આપણને બહુ દુઃખ થશે. કારણ કે આપણે મોમુક્ષુ છે, આપણે ભગવાન જોઈએ છે. આપણે ગમે એટલું કદાચ થોડીક વાર કંઈક થોડી જાહોજાલી કંઈક સારો પદાર્થ જોઈને કંઈક આમ ખેંચાઈ જઈએ, પણ અંતે આપણું હૃદય ઝંખે છે મહારાજને. અંતે આપણી વૃત્તિ જાય છે મહારાજમાં કે આ પ્રભુને મારે પામવું છે. અંતે આપણી રુચિ સારી છે એટલે આપણને પાછળથી પશ્ચાતાપ થાય, અરે રે રે આ મેં શા માટે આ ખોટો રસ્તો ઝાલ્યો હતો. કેટલા શાસ્ત્રોએ મને કીધું, કેટલા સંતોએ મને કીધું, સત્પુરુષોએ મને પોકારી પોકારીને કીધું, મેં શા માટે એ વાતને ધ્યાનમાં ન રાખી. આવું થશે અને પછી પશ્ચાતાપ થાય, પણ સમય ન હોય, ટાઈમ જતો રહ્યો હોય. એના કરતાં જે ઘડીએ જાગ્યા, જે ઘડીએ આપણને નિર્ધાર થયો, બસ એક દિશાની અંદર ચાલ્યા કરીએ. મહારાજને રાજી કરવા સત્સંગની સેવા કરીએ, મહારાજને રાજી કરવા જગતની વાસનાને ઘટાડવા સંતો ભક્તોનો સમાગમ કરીએ, સત્સંગની અંદર દિવ્યતાથી આ સત્સંગને જોયા કરીએ, દિવ્ય દ્રષ્ટિથી આ સત્સંગને જોયા કરીએ, દિવ્યતાઓને માન્યા કરીએ. કંઈક એવો પાર્ટ હોય કે જેની અંદરથી આપણી દિવ્યતા ઘટતી હોય, એ પાર્ટને આપણા હૃદયથી દૂર રાખીએ. કંઈક જાણવા મળ્યું, કંઈક જાણ્યું તો પણ એને હૃદયથી દૂર રાખીએ. કે કોઈ પણ ઘટના, કોઈ પણ ક્રિયા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્થાન, મારી બુદ્ધિ, મારું મન, મારું ચિત્ત, કોઈ પણ રીતે મારા હૃદયમાં જે આ સત્સંગનું મહાત્મ્ય સમજાયું છે ને, એ ભૂસી ન શકવા જોઈએ. એવી તકેદારી મુમુક્ષુએ સ્વયં રાખવાની હોય છે, સ્વયં રાખવાની હોય છે. અને એ પ્રકારના મુમુક્ષુ છે, ત્યાગી ગ્રહી બેયમાં છે કે એને આખું જગત હળગી જાય ને તો પણ એને કોઈ દિવસ ખટકે નહીં. એના હૃદયની અંદર એને એમ ન થાય મારા કલ્યાણનું શું. એ ગમે એવું કંઈક સાંભળે ને, કોઈ જગ્યાએ કંઈક નેગેટિવ થાય, કોઈ જગ્યાએ કંઈક પોઝિટિવ, ગમે એવું સાંભળે, એનું બળ કે હિંમત તૂટે નહીં, એના કલ્યાણના માર્ગની અંદર એમ ના થાય કરકરોક શું થશે મારું, એમ ન થાય. કારણ કે એને ભગવાનમાં ભરોસો છે, એને ભગવાનના સત્પુરુષમાં ભરોસો છે. પણ એકદમ જે માટીના હાવ, કાચી માટીના પાયા ઉપર સત્સંગમાં ઊભા થયેલા હોય ને જો, અને કોઈ દી જોયો જ ના હોય ને કે મારો પાયો હાવ કાચી માટીનો તો નથી ને, એને આમ થોડુંક કંઈક કોઈક જગ્યાએ કંઈક સાંભળે, કંઈક થાય એટલે તરત એનો પાયો ડગમગે, તરત એનું માઇન્ડ ડગમગે, તરત એના વિચારોની અંદર અનેક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય. એ દોષ વ્યક્તિનો પોતાનો છે. પણ જો બરાબર પાકો નિર્ધાર રાખ્યો હોય તો એને કોઈ દિવસ ક્યારેય વાંધો આવે નહીં. કષ્ટભંજન દેવ હનુમાનજીને કોઈ એવું સમજાવવા જાય, રામચંદ્રજી જાડવે જાડવે સીતા સીતા કરીને રડતા હતા, અને ભગવાને ત્યાં એવું ચરિત્ર કર્યું કે જાણે કોઈ વ્યક્તિ નારીમાં મોહ પામ્યો હોય એવું ચરિત્ર ત્યાં કર્યું, અને એ ચરિત્રને હનુમાનજી પાસે જઈને કોઈ એમ કે આ રામ છે એ તો ભગવાન નથી, તો હનુમાનજી એને શું કહે? હનુમાનજીના હૃદયમાં પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો શું ભાવ નીકળે? કોઈ દિવસ મોહ વ્યાપે ખરો કે ના, આવું નહીં હોય. પણ એ જ ઘટના બીજા 500 વ્યક્તિ પાસે લઈ જાય તો બધા તો હનુમાન ના હોય, બધા તો હનુમાન ન હોય, એને તો અંદર મોહ પામી જાય. સ્વયં ભવાની મોહ પામી ગયા તો બીજાની વાત ક્યાં રહી, મોહ પામી જાય. શ્રીજી મહારાજ જ્યારે ચરિત્ર કરતા ત્યારે શ્રીજી મહારાજ ઝાડા થઈ ગયા છે ને, કોઈને આવવા ના દે ને, ઝાડા કરે તો બધે આમ બધું ઉડાડે ને, કેટલું બધું એવા ચરિત્રો શ્રીજી મહારાજે કર્યા કે જેમાં નિશ્ચય રહે જ નહીં. પણ જેને બ્રહ્માનંદ સ્વયં, મુક્તાનંદ સ્વયં, ગોપાળાનંદ સ્વયં કોઈ દી નિશ્ચયમાં ડગમગાટ થાય, એને કોઈ દિવસ ના થાય, ક્યારેય ન થાય. એમ ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના સત્પુરુષોના સ્વરૂપની અંદર, આ સત્સંગની અંદર આપણે એટલા ઊંડા પાયા આપણા વિચારોના કરવા જોઈએ કે ગમે એવી પરિસ્થિતિની અંદર આપણું મન ક્યારેય ડગમગાટ ના કરે કે આવું કેમ, આમ કેમ, એવું કાંઈ નહીં. એટલું જ નક્કી રાખવાનું, જગત છે, પૃથ્વીલોક છે,
અહીં શું ન થાય, અહીં કઈ ઘટના ન ઘટે, અહીં આગળ કયું અકાર્ય પણ ન દેખાય, બધું જ અહીં આગળ શક્ય છે. એટલે જ શ્રીજી મહારાજને વારે વારે કહેવું પડ્યું કે સત્સંગની અંદર ગુણને જોયા કરજો. જે સત્સંગની અંદર જેને ઊંડો પાયો કરવો હોય એને તો બસ આઠે પર અહોહોપણું કેમ રહે, આ તરફનો વિચાર રહે એને અહોહોપણું રહે. અને એના માટે જ અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે હું એને શાબાશી આપું છું કે જેનો એવો નિર્ધાર છે કે ફરી આ ફંદમાં ભળવું જ નથી, અહીં ભળવું જ નથી કોઈ ફંદમાં નહીં. એને કરવું રાખ્યું નહીં કાય તલભાર એક તેને, એને કશું કરવું બાકી ના રાખ્યું હોય, બધું જ કરી લીધું હોય. આવા તો કેટલા ભગવાનના ભક્તો વંદનીય સમાજની અંદર સત્સંગની અંદર આગળ હજારો થઈ ગયા, વર્તમાન કાળે પણ હજારો છે, જેના દર્શન કરીને પણ દરેકને આનંદ થાય, જેના જીવનથી બધાને પ્રેરણા મળે. ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય ગૃહસ્થાશ્રમમાં પણ તલ ભાર કોઈ કસર ના રાખી હોય, બસ મહારાજ આવે એટલે તૈયાર છું. વ્યવહાર કરતા હોય, ધંધા કરતા હોય, નોકરી કરતા હોય, દીકરા દીકરીઓ પરણાવતા હોય અને તોય એમ કે મહારાજ આવે એટલે તૈયાર છું, મારા કેટલા મોટા ભાગ્ય છે કે આ સત્સંગની મને પ્રાપ્તિ થઈ. કેટલાક ભગવાનના ભક્તો એવા છે 35-40 વર્ષે શરીરની અંદર ભગવત ઈચ્છાથી કેન્સર થયું હોય, ધામમાં જવાના હોય, ખબર છે કે હું 2-4 વર્ષના ધામમાં જઈશ, પોતાના દીકરા દીકરીને ઉપદેશ આપતા હોય, ભગવાન સ્વામીને ન છોડતા હું તો અહીંથી સીધો ધામમાં જવાનો છું, તમે ભગવાનને રાખશો સદા સુખી રહેશો, 5-5 વર્ષથી જેને પોતાનું મૃત્યુ દેખાતું હોય એવો હરિભગત 5 વર્ષ સુધી પોતાના પરિવારને શ્રીજી મહારાજની હિંમતની વાતો કરતો હોય અને 5 વર્ષ પછી એનો દેહ છોડતો હોય, યુવાવસ્થામાં છોડતો હોય અને ભગવાનના બળે છોડતો હોય, એની સમજણ કેવી હશે, એને કેવા વિચારો કર્યા હશે, એને ભગવાનની સાથે કેવો એકાત્મ નાતો કર્યો હશે કે એને એવું મૃત્યુ સામે દેખાય છે, એ સમયે પોતાના નાના દીકરા દીકરીઓ સામે બેઠેલા દેખાય છે. ખબર છે પાછું તરત અત્યારે મૃત્યુ 1 કલાકમાં દેખાય તો વાંધો નહીં, પણ 5 વર્ષ પછી મૃત્યુ છે એની આજથી ખબર છે, યુવા અવસ્થા છે, દીકરા દીકરીઓ નાના છે. એને શ્રીજી મહારાજની બળભરી વાતો 5-5 વર્ષ સુધી એક સદગુરુ પોતાના શિષ્યને કરે એમ બળભરી વાતો કરતા હોય અને 5 વર્ષે દેહ મૂકીને ધામમાં જતા હોય એને નિષ્કુળન સમય કે શાબાશ છે, શાબાશ. શિવલાલ શેઠ જેવા 27 વર્ષની ઉંમરે આત્માનંદ સ્વામીને કે તમારા 13માના દિવસે મને લેવા આવજો, શાબાશ છે એની સમજણને. આ જગતમાં ગમે એટલું જીવીએ જીવીએ, હા ભગવાનની ઈચ્છા હોય, શ્વાસ આપ્યા હોય, શરીર સારું હોય, સત્સંગની સેવા કરીએ, સમાજની સેવા કરીએ, કુટુંબ પરિવારનું જે કર્તવ્ય હોય નિભાવીએ, પરંતુ આયુષ્ય વધારે લાંબી મળે એ મારા માટે સારું એવું નથી, મારું કામ કેટલું થયું છે એ મારા માટે સારું. આયુષ્ય લાંબી કે ટૂંકી અરે કંઈ મતલબ નથી, એ તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય, પરંતુ ટૂંકી આયુષ્યમાં કે લાંબી આયુષ્યમાં જે મારે કરવાનું છે કામ રહી તો નથી ગયું ને. એને કરવું રાખ્યું નહીં કાય તલ એક ભાર, એને એક તલ ભાર કરવાનું બાકી નથી રાખ્યું, જેની વૃત્તિ ભગવાનમાં ચોંટી ગઈ છે એને. જે આગળ જેવાના લક્ષણ લખ્યા એ લક્ષણવાળા કેવા છે એને કંઈ કરવું બાકી નથી રાખ્યું. કેમ નથી રાખ્યું? તેને નજર પહોંચાડી છે નેક સાબાસ સમજણ એની. કેટલો આનંદ થાય નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા પુરુષ જેને શાબાશી આપતા હોય એને કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. આ લોકનો કોઈ મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ એ કોઈને શાબાશી આપે ને તોય એને આનંદ થાય કે વાહ વાહ મને આવડા મોટા માણસે શાબાશી આપી. આ તો નિષ્કુળાનંદ સ્વામીની શાબાશી છે. જેને નિષ્કુળાનંદ સ્વામીની શાબાશી મળીને એ ક્યાંય દુનિયામાં નહીં અક્ષરધામ સુધી ક્યાંય પાછો ના પડે. એને નજર પહોંચાડી છે નેક શાબાસ સમજણ એની. એને અહીંથી નજર કરી ઠેક અક્ષરધામ સુધી નજર પહોંચાડી છે, ક્યાંય નજર એને રાખી નહીં, જેના કારણે સ્વામી કે શાબાસ સમજણ એની, શાબાશી આપે છે. મુમુક્ષુ છે
ભગવાનનો ભક્ત છે એને તો બસ હવે ઠેક નજર પહોંચાડી દેવાની અક્ષરધામની અંદર, મહામુક્તોના સુખની અંદર, જેનાથી વિષયના સુખ, ઝાંપડા જેવા વિષયના સુખ એ આપણને ક્યારેય પણ આપણને એમાં લુપ્ત ના કરી શકે. જે વિષય સુખ અતિ તુચ્છ છે, જે વિષય સુખ ગટરના પાણી જેવા છે, એવા વિષયના સુખ આપણને ક્યારેય ખેંચી ન શકે, એ ક્યારેય પણ આપણા કલ્યાણને બગાડી ન શકે, ફરીથી જન્મ મરણને ઊભા ન કરે. જે વિષયોમાંથી ક્યારેય પણ અમૃત નીકળ્યું નથી, જે વિષયોમાંથી વિષ જ નીકળ્યું છે, એવા વિષયોથી સદંતર દૂર થવાય એના માટે એક જ ઉપાય છે, ભગવાન સંબંધી, ભગવાનની મૂર્તિ સંબંધી, ભગવાનના ધામ સંબંધી જે અતિ ચિન્મય વિષયો છે, ચૈતન્ય સૃષ્ટિને વિશે જે મુક્તો જે વિષય, ત્યાં આગળ જે દિવ્ય ભગવાનની મૂર્તિનું સુખ ભોગવે છે, જેના માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું પાંચે પાંચ વિષયનું સુખ ભગવાનની મૂર્તિમાં એક સાથે આવે છે. જગતમાં તો કેવું છે, શબ્દ સાંભળો તો શબ્દનું સુખ આવે, ગંધ લે તો ગંધનું સુખ આવે, સ્પર્શ કરે તો સ્પર્શનું જ સુખ આવે, રૂપ રસ લે તો રસનું જ સુખ આવે. જ્યારે શ્રીજી મહારાજ કહે છે વચનામૃતમાં ભગવાનના સ્વરૂપમાં તો પાંચે વિષયનું સુખ એક સાથે આવે છે, એટલે વ્યક્તિ પૂર્ણ થઈ જાય છે. આવું વિચારીને ભગવાનના ભક્તે ભગવાનના સ્વરૂપને થોડું થોડું ધારવાનો અભ્યાસ, ભગવાનના સ્વરૂપની અંદર થોડું થોડું ચોંટવાનો અભ્યાસ કર્યા કરવો જોઈએ. થોડો થોડો આજે કરશું તો કંઈક જિંદગીના અંત સમય સુધીની અંદર ભગવાનમાં જોડાઈ રહેવાશે. આપણે બરાબર આપણું લક્ષ્ય બાંધેલું હશે તો ખોટી જગ્યાએ આપણે ફસાઈએ નહીં. આપણા કલ્યાણ અર્થે સ્વામી આટલો મોટો ગ્રંથ લખે છે, આટલી બધી વાતો આપણને કહે છે, આપણા કલ્યાણ અર્થે સ્વામી આ કર્યું છે. તેને નજર પહોંચાડી છે નેક સાબાસ સમજન એની, એની મતિ પહોંચી ગઈ છે એક હું બલહાર તેની. એક રાજાએ પોતાના રાજકુંવરને કીધું મારે તને આ બધું રાજ્ય સોંપવું છે. રાજકુંવરે કીધું વાંધો નહીં પિતાજી, શું શું છે આ રાજ્યની અંદર? એટલે એને બતાવ્યું આટલો ખજાનો છે, આટલા આપણા રાજ્યો છે, આટલું બધું છે. બોલો રાજકુંવર કે પિતાજી મને કંઈક એવું આપો ને કે જેનો નાશ ના થાય. આ બધું નાશ થશે? રાજા કે આ તો બધું નાશ થવાનું જ ને, એક દિવસ તો આ બધું ટળી જવાનું. તો પિતાજી નાશ ના થાય એવું કોઈ રાજ્ય કે એવી કોઈ સત્તા, એવું કોઈ ધન છે કે જે નાશ ન થાય? અને ત્યારે રાજાએ કીધું એવું ધન તો એક પરમાત્મા છે બેટા, પરમાત્મા એક એવું ધન છે જે ક્યારેય નાશ ન થાય. અને ત્યારે ઓલો છોકરો કહે છે કે પિતાજી જે ધન નાશ થઈ જાય, જે સંપત્તિ નાશ થઈ જાય, જે રાજ્ય નાશ થઈ જાય, જેને મારે છોડવાનું છે, જેનાથી હું છૂટી જઈશ, કાં એ મારાથી છૂટી જશે એવું મારે કાંઈ ન જોઈએ. મારે તો સદાયને માટે જેનો સંબંધ એક વાર કરું, જે ધનને રાખું, જે સંપત્તિને રાખું, એ ક્યારેય ન છૂટે એવું ધન જોઈએ. એટલે મારે તો પરમાત્મા ભજવા છે. ફકીરી લઈને ભગવાન ભજવા નીકળી ગયો રાજાનો એકનો એક રાજકુંવર. નજર છેક પહોંચાડી દીધી, નજર છેક પહોંચે ને ત્યારે કોઈ પણ વસ્તુ છોડવી કઠણ ના પડે. નજર છેક નથી પહોંચીને એટલે છોડવું કઠણ પડે, એટલે મૂકવું કઠણ પડે. નજર છેક નથી પહોંચીને એટલે ચોટેલા ને ચોટેલા રહેવાય, પણ નજર છેક પહોંચી ગઈ હોય તેને કલ્યાણના માર્ગની અંદર કશું જ કરવું કઠણ ના પડે. માટે ઠેક નજર પહોંચાડવી કે મહારાજ ને મહારાજના મુક્તો સુધી પહોંચવું છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેને આવી નજર છેક પહોંચી ગઈ, જેની મતિ આવી રીતે છેક પહોંચી ગઈ, હું બલિહારી, હું એની પર કુરબાન થઈ જઉં કે વાહ, એને શું મોટું કામ કર્યું છે, એમ એને જે કરવાનું છે એ કર્યું છે. સ્વામી કે સાબાસી મને આપવાની એને ઈચ્છા થાય છે. તેની જોડે આવે કહો કોણ વાત વિચારી જોઈ. એવો જે ભગવાનનો સંત અને ભક્ત છે એની જોડે કોણ આવે, જેને જગતના સુખને હાવ ખાલી કરી નાખ્યું અને ભગવાનમાં ચોટી ગયા છે, એને તુલ કોણ હોય? આજે એવા ભગવાનના ગ્રહસ્થાશ્રમની અંદર રહેલા ભક્તો છે જેનું જીવન ફક્ત સત્સંગ પરાયણ જ છે, જેને કોઈ દેહનો સંબંધી એની સાથે સંબંધ જ નથી. એને સત્સંગનો સંબંધ, એ જ સંબંધ સમાજની અંદર કલ્પના પણ ન થઈ શકે કે આવું થાય, આવું થાય, એવા તો
કેટલા બધા ભક્તો છે કે જેને પોતાના જીવનની અંદર દેહને દેહના સંબંધીને ગૌણ કર્યા છે, સત્સંગને પ્રધાન કર્યો છે, એવા તો કેટલા બધા છે. એવાના દર્શન આપણને થાય છે. આપણે ભાગ્યશાળી છીએ કે એવા ભક્તોના દર્શન આપણને થાય છે જેને દેહના સંબંધીને ગૌણ કર્યા છે, દેહને ગૌણ કર્યો છે. ગૃહસ્થ આશ્રમમાં રહેવાળો ભક્ત હોય અને દેહના સંબંધીનો સંબંધ કોઈ દી ગૌણ થતો હશે એને? કોઈ દિવસ ના થાય જેને બધા જ સંબંધોને ગૌણ કર્યા અને એક ભગવાનને પ્રધાન રાખ્યા. શાબાશ સમજણ એની. એની જોડે આવે કહો કોણ? કેવી રીતે એની જોડે કોઈ આવે? જેને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે એવા ભક્તને કોઈ જોવે અને એક વ્યક્તિ આખો દિવસ પોતાના દેહને દેહના સંબંધીની શુશ્રુષાની અંદર જ પડ્યો રહે છે, એ બે એવા તો હજારો લાખો છે અને ભગવાનના માર્ગે જ પોતાનું જીવન ન્યોછાવર કરી રાખે એવા પુરુષ ભક્તો હોય, સ્ત્રી ભક્તો હોય, બાળક હોય, બાલિકા હોય, કિશોર હોય, કિશોરી હોય, યુવાન હોય, યુવતી હોય, વૃદ્ધ હોય, વૃદ્ધા હોય, એ બધાય ગણતરીના છે. આખા બ્રહ્માંડમાં જોવા જાઓ ને તો ગણતરીના છે, ગણતરીના છે. ઠેક પ્રજાપતિઓ છે ત્યાંથી માંડીને અહીંયા આગળ કીડી સુધી બધા પાસે દેહને દેહના સંબંધીઓમાં પ્રીતિ છે. એની માટે ઈચ્છે, એની માટે બધું કરે એવું જાજુ છે. પણ ભગવાનમાં જોડાઈ જાય, બાકી બધું ગૌણ કરી દે એવા બહુ ઓછા છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કે તેની જોડે આવે કહો કોણ, વાત વિચારી જોઈ. જેવો ભગવાનનો સંત અને ભક્ત છે એની જોડે કોઈ ના આવે, એનો જોટો ના જડે, એવાનું બહુ મહિમા સમજવા. જેને આવું આપણને દેખાય ને કે આ ભગવાનના ભક્ત, સંતોમાં તો દેખાય કારણ કે સંતોએ તો સંસારનો ત્યાગ કર્યો છે, પણ એવા ગૃહસ્થ આશ્રમના ભક્તો દેખાય ને ત્યારે એનો મહિમા બહુ સમજવો કે આ સામાન્ય ના હોય. એના કંઈક થોડા દૈહિક સ્વભાવો દેખાય ને તો એ દૈહિક સ્વભાવ બાજુ નજર ના રાખવી, પણ એમ વિચારવું આવું કોણ કરી શકે, આવું કોણ કરી શકે, એને કેટલો સંસાર ગૌણ કર્યો છે ત્યારે આવું થઈ શકે. આજના જમાનાની અંદર પોતાના દીકરા દીકરીઓને ભગવાન ભજવા માટે જે માતા પિતાઓ આપતા હશે અને સત્સંગની અંદર સમર્પિત કરતા હશે, કોઈને એકના એક હશે ને કરતા હશે, ત્યારે આપણે વિચારવું જોઈએ કે એને કેટલો દેહને દેહના સંબંધીનો સંબંધ ગૌણ કર્યો હોય, એને કેટલા ભગવાન પ્રધાન કર્યા હોય તો એવું કરી શકતા હશે. ભગવાનના કેટલાય ભક્તો એવા હશે જે સત્સંગ પરાયણ પોતાનું જીવન કરી રાખતા હશે, પોતાનું સર્વસ્વ સત્સંગને અર્થે જ કરી રાખ્યું હોય, જરૂર પડે તો માથું આપી દે, જરૂર પડે તો પોતાની જાતને વેચી દે એવી તૈયારી સાથે જે સત્સંગમાં જીવતા હશે એવા નર નારી ભક્તો, એ શું મનુષ્ય જાતિના હશે? એ શું સામાન્ય આ લખચોરાસીમાં ફરનારા હશે એવા હશે? એનો બહુ મહિમા સમજો. આપણે કદાચ એવા ના હોય, પણ એવા જે હોય ને એને મનોમન રોજ હવારની અંદર સંભાળીને, વર્તમાન કાળે, પૂર્વે દાદા ખાચર પર્વતભાઈ થયા એની વાત નથી કરતો, અત્યારે જે હોય એને મનોમન સંભાળી એના ચરણની રજને રોજ માથે ચડાવવી, રોજ માથે ચડાવવી કે અમે એવા નથી પણ આ એવા છે, એનો યોગ છે, એના દર્શન અમને મળે છે, એના પ્રત્યેનો ભાવ. એમાં દૈહિક સ્વભાવ નહીં હોય એવું નથી કહેતો, એમાં દૈહિક સ્વભાવ હશે પણ ખરા, એમાં દૈહિક સ્વભાવ હશે, દેહ હોય ત્યાં દેહનો સ્વભાવ હોય, પરંતુ એનો મહિમા, એનો મહિમા. કોઈ ભગવાનનું ભજન કરતા હોય અખંડ, આઠ આઠ કલાક, દસ દસ કલાક બેસીને, સ્વભાવ કદાચ થોડા ઘણા હોય પણ ભજન કરે છે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. કોઈ તપ કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ શ્રદ્ધા રાખે છે, સત્સંગને અર્થે કરે છે, એનો આપણને મહિમા ના રહે, એનો આપણે વિચાર ના કરીએ તો આપણી નજર કોઈ દી છેક નહીં પહોંચે. જેને એ તરફની દ્રષ્ટિ પહોંચી છે એનો ગુણ લઈએ ને તો એ ગુણ આપણામાં આવે તો આપણી નજર છેક પહોંચે, નહીં તો કોઈ દી પહોંચે નહીં. માટે ભગવાનના ભક્તો જેવા મહાન મહાન જ્યાં જ્યાં એવા ગુણ દેખાય એવાનો મહિમા બહુ વિચારવો. તેની જોડે આવે કહો કોણ, વાત વિચારી જોઈ. જોઈ નિષ્કુળાનંદ એવું જોન કહે ધન્ય સંત સોઈ. અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું ભવિષ્ય જોઈને કહું છું, જોન એટલે ભવિષ્ય, હું ભવિષ્ય જોઈને કહું છું કે એવા સંત છે એને ધન્ય ધન્ય છે, એવો ભક્ત છે એને ધન્ય ધન્ય છે જેને જગતનું સુખ ગૌણ કર્યું
ભગવાનનું સુખ પ્રદાન કર્યું એને સ્વામી આ પદ દરમિયાન સાબાસી આપે છે. આ પદો બધાય જે મુમુક્ષુ છે એની સમજણ, એના વિચારો કેવા હોવા જોઈએ, આઠે પોર આપણે કેવા વિચારોમાં રહેવું જોઈએ, એવું જ સ્વામી આ છેલ્લા આઠ પદો દરમિયાન લખે છે. એમાંનું પદ 61 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.